અમરેલી શહેર અને જિલ્લાભરની અંદર છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાના અનુસંધાને કમોસમી વરસાદ પડેલો છે અને તેના પરિણામે રવિ પાક ઉપર તેની વિપરીત અસરો થવાની ચોક્કસતા બંધાયેલી છે. અમરેલી શહેર તેમજ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબકેલો છે. જિલ્લાનો ખેડૂત ચિંતિત છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે રવિવારથી આકાશ ચોખ્ખું થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમરેલી શહેર તેમજ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલી શહેરમાં આજે વહેલી સવારથી જ કમોસમી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયેલું હતું. વરસાદના કારણે રસ્તાઓ સવારથી જ સુમસાન જોવા મળેલા હતા. ગત રાત્રિથી શહેરમાં ઠંડા પવનનું જોર વધારે હોવાને કારણે શહેર ઠંડુગાર બની ગયેલું છે. જ્યારે જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા અને બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે સવારથી જ કમોસમી ઝરમર વરસાદ શરૂ થયેલો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગયેલી છે. શિયાળુ રવિ પાક સારો ઉતરશે તે આશાએ ખેડૂતોએ ચણા, જીરું, વરિયાળી સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલું હોવાથી જો વરસાદ ચાલુ રહેશે તો આ રવિ પાક પણ નિષ્ફળ જશે તેવી ભીતિ સેવી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રવિવાર બપોર સુધી જળવાયેલી રહી શકે તેમ છે, પણ હજુ એક દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે. રવિવારે બપોર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટી જતા ફરીથી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જશે. Thank you.